હેલો મિત્રો, હું છું અલ્પેશ દરજી. તમે જોઈ રહ્યા છો માવતર ટેલર ટ્રેનિંગ. આજે આપણે શર્ટનું ખીચું પોકેટ બનાવતા શીખીશું. પોકેટ આપણે કઈ રીતે બનાવી શકીએ શર્ટનું એ આજે શીખીશું. તો ચાલુ કરીએ મિત્રો. આપણે એક કાપડ લઈશું. એ કાપડને આ રીતે મિત્રો તમે જોઈ શકો છો એ ટાઈપ ઉપરથી પટ્ટી વાળી દઈશું પોકેટ માટે. પોકેટ માટે પટ્ટી બની જાય પછી મિત્રો આપણે જે પોકેટ આપણે રાખવાનું છે, કેટલા માપનું રાખવાનું છે એ આપણા શર્ટના ભાગ ઉપર મિત્રો ખબર પડે કે આપણે 4.5, 5.5, 5.25, 4.25 એ ટાઈપ પોકેટ રાખવાનું હોય એ ટાઈપ આપણને ખબર પડે. આ શર્ટનો મિત્રો ભાગ છે 9.5, તો આપણે ખીચું રાખીશું 4.5, બરોબર. તો મિત્રો 4.5 નું નિશાન હવે મારીશું. તમે જુઓ છો મિત્રો એ ટાઈપ આપણે 4.5 નું નિશાન સિલાઈનું કાઢીને તમે મિત્રો જોઈ રહ્યા છો એ ટાઈપ 4.5 નું નિશાન મેં મારી નાખ્યું છે. હવે 4.5 બાય 5 આમ લંબાઈ મિત્રો 5 ઇંચ રાખીશું 4.5 બાય 5. તો આપણે હવે 5નું બે છેડા ભેગા કરી અને 5નું નિશાન મારી દઈશું જેથી આપણને સરખી રીતે આપણું માપનું પોકેટ મિત્રો સારું બને એ માટે આપણે 5નું નિશાન ત્યાં મારી નાખ્યું છે. હવે આપણે ક્રોસમાં કાપી દઈશું. ક્રોસમાં કાપ્યા પછી ચાપની સિલાઈ મારીને મિત્રો આપણે પહેલું તો પોકેટ આપણે તૈયાર કરી દઈશું કે જેથી આપણને પછીથી આપણે નાખવામાં પ્રોબ્લેમ ના રહે. એટલે પહેલું આપણે પોકેટ ફરમા ટાઈપનું આપણે પોકેટ બનાવી દઈશું. બંને બાજુ ચાપની સિલાઈ મારી દઈશું. ચાપની સિલાઈ મારવાની રહેશે મિત્રો. પછી જે આપણે જ્યારે આપણે પોકેટ લગાવીએ ત્યારે મિત્રો આપણે ધારીની સિલાઈ મારી શકીએ એ માટે હવે અત્યારે આપણે મિત્રો ચાપની સિલાઈ મારીશું. 4.5 બાય 5નું પોકેટ છે આપણે મિત્રો. પોકેટને ગોળ ફરતે આપણે જ્યાં જ્યાં આપણે 4.5નું નિશાન માર્યું પણ નીચે નીચલા ભાગમાં 5નું માર્યું એ પ્રમાણે પોકેટને ગોળ ફરતે આપણે સિલાઈ મારી દઈશું. તમે જોવો છો એ મિત્રો એ પ્રમાણે પોકેટ બનાવવાનું મિત્રો સાવ સહેલું છે. મિત્રો તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે પોકેટ આપણું તૈયાર થઈ ગયું છે. સાઈડમાં દોરા બીજા હોય એ આપણે કાપી દઈશું. તમે જુઓ મિત્રો કેવો મસ્તી પોકેટનો ફરમો મિત્રો આપણો તૈયાર થઈ ગયો છે. હવે આપણે શર્ટનો ભાગ લઈશું. એ ભાગ પર આપણે કેટલી નીચાઈમાં પોકેટ લગાવવાનું છે એ પોકેટમાં એના માટે મિત્રો આપણે નિશાન મારીશું. લંબાઈ પ્રમાણે મિત્રોનું નિશાન હોય છે. આપણે 7.25 નિશાન મારી આપણે મિત્રો 7.25 આપણે પોકેટ લગાવવાનું છે. તો આપણે 7.25 બાય અહીંયા આગળ 1.5નું નિશાન મારીશું. નાનું શર્ટ છે એટલે 1.5 મોટો હોય તો મિત્રો ત્યાં આમ પટ્ટીથી કરીને 2 ઇંચ નિશાન મારવાનું રહેશે. આ નાનું શર્ટ છે તો 1.5 ઇંચે લગાવો તો ચાલે. તો આપણે પોકેટ બનાવવાનું ચાલુ કરીશું. હવે આપણે ત્યાં રાખીને આપણે ધારીની સિલાઈ મારવાની રહેશે મિત્રો. તમે જુઓ છો એ પ્રમાણે આપણે હવે શર્ટને મિત્રો હવે ખીચાને આપણે હવે ગોળ ફરતે ધારીની સિલાઈ મારી દઈશું. તમે જુઓ છો એ પ્રમાણે પોકેટને ગોળ ફરતે આપણે સિલાઈ મારી દીધી. હવે તો લો મિત્રો આપણું પોકેટ તૈયાર છે કમ્પ્લીટ. તમે જુઓ આપણું પોકેટ મિત્રો તૈયાર થઈ ગયું છે. જોઈ લો મિત્રો.